ને મિત્રો, મજામાં મિત્રો. આજે એસટીએ નું પેપર જોઈને મને થયું કે ચલો ઘણા બધા લોકો નવા જોડાયેલા છે તો એમને પણ મોટિવેશન મળે. અને યસ, મેથ્સ અને રીઝનિંગ તો પાવરફુલ હોવું જ જોઈએ, કારણ કે પૂરેપૂરા માર્ક્સ ખેંચવા છે મિત્રો. સાવ સેલું, કારણ કે આવું જે દિશાવાળા છે એક દાખલો તો હોય જ છે. અને મિત્રો, તમે બધું જાણો છો કે દિશાના દાખલામાં તો કંઈક હોતું જ નથી. તમે યાદ કરો છો, વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ. બિલકુલ, જે લોકો નવા છે એમને કદાચ ખબર ન હોય તો ચાલો એમના માટે હું કરી દઉં કે મિત્રો, આપણે દિશાની અંદર આ રીતે વિચારીએ છીએ, બરાબર ને? તો આપણે યાદ ન રહીએ તો વાવ ઈશાન, વાઉ ઈશાન પપ્પુ ને દે અગ્નિ, પપ્પુ ને દે અગ્નિ. મિત્રો, તમને ખબર છે વા એટલે વાયવ્ય, ઉત્તર, ઈશાન, પશ્ચિમ, પૂર્વ, નૈઋત્ય, દક્ષિણ અને અગ્નિ. તો મિત્રો, આટલા વારંવાર પૂછાય છે, બસ આના બેઝ ઉપર હોય. પણ હા, એક કહું કે અંગ્રેજીમાં આવું નથી, એટલે પશ્ચિમ અને ઉત્તર હોય તો આને પશ્ચિમ ઉત્તર અથવા તો ઉત્તર પશ્ચિમ કહેવાય. આ ઉત્તર પૂર્વ છે, આ ઈશાન છે એ ઉત્તર પૂર્વ અથવા પૂર્વ ઉત્તર કહી શકાય. તો આ જે અગ્નિ છે એને તમે દક્ષિણ પૂર્વ, પૂર્વ દક્ષિણ જે કંઈ, બરાબર? તો એ તમને ખબર હોવી જોઈએ. કેનું કે નૈઋત્ય ના આપે, જેમ કે અહીંયા એવું આપ્યું છે દક્ષિણ પૂર્વ, તરત દક્ષિણ પૂર્વ એટલે શું? તો કે ભાઈ દક્ષિણ અહીંયા છે, પૂર્વ ક્યાં છે? અહીંયા. તો એ આ, બરાબર? તો આટલું. તો ઇઝ ઇટ ઓકે? તમને યાદ રહી ગયું વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ? હવે જો મિત્રો, આવું તો બધામાં પૂછાય છે અને હવે તમને આવડી જ જશે. ચલો જોઈએ મિત્રો. તમે જોશો કે આપણે જેમ જેમ વાંચતા જઈએ ક્લિયર કરતા છે, ક્યુ પી આર ટી એ ચાર મિત્રો છે, ચોક્કસ રીતે ઉભા છે. ક્યુ એ પી ની દક્ષિણ પશ્ચિમ. ચલો, દક્ષિણ પશ્ચિમ ક્યાંય ગયું? આ દક્ષિણ અને આ પશ્ચિમ, એટલે આ ને આની વચ્ચે, એટલે કે આ બાજુ કહે છે કોણ? ક્યુ એ પી ની, એટલે પી અહીંયા હશે તો ક્યુ ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે, હા કે ના? જોજો, દક્ષિણ પૂર્વ આવી ગયો, દક્ષિણ પશ્ચિમ આવી ગયો. પછી જયારે આર એ ક્યુ ની પૂર્વ તરફ, ચાલો આર છે એ ક્યુ ની, એટલે ક્યુ પૂર્વ એટલે આ દિશામાં સીધી થઈ. તો ચલો, આપણે આર ક્યાં કઈ ક્યાંક કરી નાખી. પછી આર એ ક્યુ ની પૂર્વ તરફ અને પી ની દક્ષિણ પૂર્વ તરફ છે, એટલે પાછા પી ની દક્ષિણ પૂર્વ, દક્ષિણ પૂર્વ એટલે તો ક્યાં, એટલે બરોબર જ છે. ચલો, આમ થયું, હા કે ના? જો આમ થયું, આમ થયું, ઓકે? એટલે આમ ત્રિકોણાકાર જેવું દેખાઈ ગયું છે, કઈ વાંધો નહીં. ટી એ આર ની ઉત્તરે છે. ચલો, હવે ટી છે આર ની ઉત્તરે, ઉત્તર એટલે તો ઉપર, એટલે કે ટી ને આપણે અહીં ક્યાંક લેવો જોશે, બરાબર? ટી અહીંયા લઈએ, બરાબર? લામ ઉત્તરે પહોંચી ગયો, બરાબર? ટી આર ની ઉત્તરે છે અને રેખા ક્યુપી ઉપર છે. અચ્છા, ઓકે. તો આ ક્યુપી રેખા તમે આમ દોરો તો એનો અર્થ કે અહીંયા ક્યાંક ટી છે, ઓકે? એટલે બહુ ક્લિયર કટ એમ, હે ને? તો કે ઈશાન તરફ જ, એટલે કે જવાબ ઈશાન જ આવે, એવી જ વાત છે. ટી એ પી થી, હા, ટી એ, હવે ટી એ પી થી, એટલે અહીંથી જ વાત છે, એટલે કોઈ ટેન્શન નથી, બરાબર? ટી એ પી થી, તો આ ઈશાન, તો ઈશાન તો છે ને અંદર, તો મેં તમને કીધું ને કે આ ઉત્તર પૂર્વ અથવા તો પૂર્વ ઉત્તર, એવું કહે છે. વેરી નાઇસ, બિલકુલ સાચું છે, ઉત્તર પૂર્વ. તો મિત્રો, એવું પણ કે ઈશાન દિશા તો પણ તમને આવડે અને ઉત્તર પૂર્વ કે તો પણ આવડે, મતલબ કે તમને, જુઓ મિત્રો, આમાં સીધે સીધા રોકડિયા માર્ક છે અને તમે ખાલી મસ્ત આ તમે વાવ ઈશાન પપ્પુ ને દે અગ્નિ એક જ વાર યાદ રાખવાનું છે, બાકી તો બધું સેમ હે ને? પછી ડાબી જમણી ને એવા બધા ઘણા બધા દાખલા છે જ, પણ તમે એકવાર નજર કરી લ્યો, પ્લેલિસ્ટની અંદર ગણી નાખો, પછી જુઓ શું થાય છે. હજી જોઈએ એક દાખલો. તો મિત્રો, એકદમ સહેલું અને તમને બધાને મજા આવી જાય, કારણ કે આમાં કંઈ ખાસ છે જ નહીં. જો શું કીધું કે કોઈ લીપ વર્ષ, કેલેન્ડરનો દાખલો છે લીપ વર્ષમાં, એટલે એક તો ફાઇનલ છે લીપ વર્ષ છે, 26 જાન્યુઆરી થી 15 મે, હવે બંને દિવસો સમાવિષ્ટ કરવાના છે, ઓકે? સમાવિષ્ટ કરજો. સુધી કેટલા દિવસો લ્યો મિત્રો? દિવસોની ખાલી ગણતરી કરવાની છે. મિત્રો, આવડે જ ને તમને, બધાને ખબર છે કે જાન્યુઆરી મહિનામાં આપણને ખબર છે કે 31 દિવસ છે, 31માં 26મી લેવાની છે, એટલે કે આગલા 25 વયા ગયા છે. તમે વિચારો કરો કે 31માંથી 25 તો વયા ગયા, એટલે જાન્યુઆરીને ખબર પડી કે ભાઈ 6 દિવસ થશે, બરાબર? અથવા તો ગણો 26, 27, 28, 29, 30, 31, એટલે 6 દિવસ થશે, ઓકે? તો 6 દિવસ. હવે ફેબ્રુઆરી વખતે તમને બધાને ખબર છે, વિચારવાનું હોય શું 28 આવશે 29, તો એને ચોખ્ખું કીધું છે લીપ વર્ષ છે, ધેટ મીન્સ 29. પછી માર્ચનું કંઈ ગણતરીની ખબર છે 31, એપ્રિલની પણ ખબર છે 30. હવે શું રહ્યું? હવે પાછું મે મહિનો આવ્યો, મે મહિનામાં એ લોકોએ ક્લિયર કટ કીધું છે 15 મે ને એને સમાવિષ્ટ કરવાનો છે, બરાબર? બંને દિવસોને લેવાના છે, તો 15 એટલે 15 નહીં લેવાના છે, એટલે 15 તો દિવસો થઈ ગયા, બસ માત્ર સરવાળો અને એક માર્ક. 9 ને 56 ને 16 ને 5 21, 2 ને 2 4 ને 3 7 ને 3 10 ને 1, બિલકુલ છે એવો જવાબ સર, પહેલો જ જવાબ છે. તો મિત્રો, મજા આવી? તો આ બધા હું દાખલા મૂકીશ, તમને ખબર છે રીઝનિંગના 2 અને ગણિતના 3, તો એક સામટા મૂકતો જઈશ. મિત્રો, આગલા પેપરના પણ મૂકીશ, કારણ કે તમને મજા આવે છે અને યસ, એના માર્ક્સ મળે છે, તો માર્ક્સ તો લેવા જ છે, જલ્દી લેવા છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. હા, તમને આ જે વિડીયો ગમતા હોય તો ચોક્કસ
તમારું લાઇક અને તમારી કોમેન્ટ્સ મને પણ ગમશે. આવજો.